વિદેશથી ભારત પરત ફરી આવેલા કામદારોને ફેસિલિટી ક્વોરન્ટાઇન કરાતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે વાંકલ ગામે સ્ટેટ હાઇવે રોકી ચક્કાજામ કરી વિરોધ કરતા પોલીસે ત્રીસ જેટલા લોકોની અટકાયત કરી છે દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિવસે દિવસે કોરોના સંક્રમિતો સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે કોરોના વાયરસના વધતા જતા કારણે કારણે લોકો ભયભીત થયા છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે હવે કોરોનાને દેશમાં આંદોલનો થવાના પણ શરૂ થઈ ગયા છે સુરતના વાંકલ ગામે આજે કોંગી કાર્યકર્તાઓ કોરોના ક્વોરેન્ટાઇન સેન્ટરને લઈ વિરોધ પ્રદર્શન કર્યું છે વાંકલ ખાતે સરકારી કન્યાકુમાર છાત્રાલયમાં ફેસિલિટી ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો આ કોન્ટ

સસો વાંધો નથી પરંતુ આખા દક્ષિણ ગુજરાતના વિદેશથી આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને વાંકલના છાત્રાલય ખાતે લવાતા કોંગી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે કોંગી કાર્યકરોએ સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી ન થતા અંતે આજે કોંગી કાર્યકરો રસ્તા ઉપર આંદોલન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો દુપસિંગભાઈ અમિતસુર જિલ્લા કોમેસના મહામંત્રી સિંહ અમારા માકલ કુમાર સત્રાલય એના કન્યા સત્રાલયની અંદર જે અમેરિકા ને દુબઈ થી જે લોકોને આટલે કોરન્ટાઇન થયેલા લાવવામાં આવેલા છે એ લોકોની એના વિરોધમાં અમે મામલાદાર સિરિયલમાં આવતા હોય જાણ બબ્બે વખત જાણ કરી છે એ લોકોએ અમને આનો કોઈ પ્રતિસાદ ન આપતા આજે અમારા આ સ્ટેપ પર આવવું પડ્યું છે આગળની રણનીતિ અમે આનાથી જલદ કાર્યક્રમ હજુ પણ આપવા માટે અમે સક્ષમ છે એનું એક જ કારણ છે કે આ અમારો જે વાકલ વિસ્તાર એ વાકલ વિસ્તાર કે આદિવાસી વિસ્તાર હોય ને ખેડૂતો ખેતી જોડે જોતરાયેલા છે હવે આ જે ખેતીની મોસમ આવી ને જો કોઈને એટલે એ રોગ જો થઈ જાય તો અમારા આ વિસ્તારને સીલ કરી દેશે તો અમારા ખેડૂતો પાયમાલીને આરે આવશે આ ખેતી જો પાયમાલીમાં આવશે તો અત્યારે બે મહિનાનો જે લોકડાઉનનો જે કાર્યક્રમ આ લોકોએ રાખ્યો હતો એમાં ગાડી અત્યારે માનમાન પાટા પર ચડી છે ને એને પાછા આ લોકો ઉતારી રહેલા છે અમને આ બાબતમાં કોઈ વાંધો નથી જો અમારા જિલ્લાના હોય સુરત જિલ્લાના હોય તો અમને વાંધો નથી પણ જે સુરત જિલ્લા બહારના જે લોકોને લાવવામાં આવેલા છે એ એના માટે અમને ઘણી દુઃખની વાત છે ને હવે પછી આ પચીસ તારીખ પછી આ કોલેજની અંદર છોકરાઓની જે એક્ઝામ લેવાવાની છે એટલે એક એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તો જો આ લોકો ક્વોરન્ટાઇનના જે દર્દીઓને જે કન્યાશાસ્ત્ર અને કુમારશાસ્ત્રમાં જે મૂકવામાં આવેલા છે તો એ જે અમારા વિદ્યાર્થીઓ જશે ક્યાં એ મોટો પ્રશ્ન છે અમે તંત્રને જાણ કરી તંત્રએ આમાં ધ્યાન પણ નથી આપ્યું જો કોઈને રોક થાય તો અમે હાઈકોર્ટમાં તંત્રને પણ લઈ જઈશું એમાં જે જવાબદાર હશે તેની જવાબદારી રહેશે